માણસ આજે પ્રવૃત્તિ જે કઈ કરે છે જીવનમાં તમે બધા આખી દુનિયા એની પાછળ શું હેતુ હોય છે હેતુ વગરની તો કોઈ પ્રવૃત્તિ કરે જ કોઈ પણ માણસ જે કઈ આપણે દોડધામ કરીએ ટેન્શન કે આયોજન વ્યવસ્થા જે કઈ કરતા હોય મહેનત મજૂરી કે સર્વિસ બિઝનેસ દુકાન નોકરી જે કઈ એની આશા હું છે આપણને એની પાછળ સુખી થઈ માણસની બુદ્ધિમાં શું છે કે પૈસો મળે પૈસાની પણ સંસારમાં જરૂર છે કારણ કે ઘર ચલાવવું પણ જેને ઘર કરોડો રૂપિયા છે એ કેમ કરે છે આવું એને હું એને વધારે પૈસા વાળ થવું છે વધારે પૈસો ભેગી કરીને હું મળશે હું આપણને પૈસો ભેગો કરવામાં માણસનો સમય વપરાય જાય છે અને ભેગે કરેલી વસ્તુ આપણે છોડી જતું રહેવાનું છે બાપા ઘણીવાર બોલે છે કે પથારી કરતા હવાર થાય પછી ઊંઘું ક્યારે આપણે અગાસીમ હું આમ હું મચ્છદા હું આમ આમ ફેરાક કરે એમ બસ સેટ થવામાં સેટ થવામાં માણસ પોતે આખી આયુષ વાપરી નાખે છે તમને મને ખબર નથી કે સમય કેટલો કિંમતી છે ને બહુ ટૂંકો પીડીયર છે બધા યાદ રાખજો જીવનનો બહુ લાંબો પીડિયર નથી આપણા જીવનમાં અને કોનો કેટલો સમય છે ને એ કોઈના હાથમાં નથી પણ બધાને એટલી તો ખબર છે કે એટલો તો ફિક્સ છે એની અંદર જે હોય એનીથી વધારે તો છે જ નહીં એમાં જો માણસ જાગ્રત ના થાય જે કરવાનો છે એ રહી જાય ને પછી કોઈ વસ્તુ આપણા હાથમાં નથી ભગવાને બહુ દયા કરીને આપણને આવું શરીર આપ્યું છે માણસનું માણસ તો કોઈ છે નહીં શરીર આપ્યું છે માણસનું કેમ આપણું જીવ છે ભેંસ છે ભેંસ એમાં જીવ તો છે જ ને એને ભેંસનું શરીર આપ્યું છે કોઈ ભેંસ નથી કોઈ ગાય નથી કોઈ બળદ નથી કોઈ મનુષ્ય નથી એ તો જે ખોડિયામાં જીવ જાય ને એટલે એનું નામ એ પડી જાય આ તો બધા ખોળિયા છે શરીર આપણા પેકિંગ પણ અંદર આત્મા છે ને એ આપણે છે ઓરિજિનલ એટલે મનુષ્યનું શરીર એટલે શું કહેવાય આપણે મનુષ્ય કહેવાય આ મનુષ્ય શરીર આપણું થોડી થઈ જશે સમશાનમાં એટલે આપણો આત્મા બીજા જો ભગવાન નહીં ભજી તો જનાવરના અવતારમાં જશે એટલે આપણે જનાવર થઈ જશું એમાં કોઈને શંકા હોય તો ઉછી કરો બસ મળે કે ના મળે ઠંડી પડે કે ના પડે પણ મરવામાં કોઈને એવું ખરું મરીએ કદાચ નહીં મરીએ એ તો બધાને ફિક્સ છે અને એવું જો ભગવાને ન રાખ્યું હોત ને ભગવાન એના હાથમાં તો કોઈ મંદિરમાં આવે તીક છે ને ઉપર જવાની ક્યાં જશું સરનામાં ક્યાં છે પછી કોણ લેવા આવશે આપણને ભગવાન ની બહુ દયા છે આપણી ઉપર માણસને ખબર નથી સંસારી માણસો મોટા ભાગના હું કામ કરે છે અત્યારે ચંદન ના ભાવ છે ને સાત હજાર રૂપિયા કિલો છે ચંદન એ ચારસો મણ ચંદનના લાકડા લાવ્યા હાથ હજાર નો એક કિલો એવા ચારસો મણ ટ્રક ભરીને લાવ્યા ને એને હળગાવીને કોલસા પાડ્યા અને વીસ રૂપિયા કિલો કોલસા વેચ્યા વેપાર કિલો કહેવાય કરોડો રૂપિયા દેતા મનુષ્ય અવતાર મળે તમને કોઈ કી કે પચાસ કરોડ આપે બે આંખો કાઢી આપો મરી ઓપરેશન કરી લઈ લે આપશો કેટલું કિંમતી શરીર છે એ ઉપયોગ શાના માટે કરી આપણે વિષયો માટે મોટપ માટે સ્ત્રીઓ માટે ખાવા માટે જેમાં ક્યાંય શાંતિ નથી એમાં લોકો દુઃખી થયા છે પણ માણસ આજે બસ ઈગો હું આગેવાન થઈ જાઉં કેટલો સમય જાય માણસનું જીવન ખલાસી જાય સમાજમાં આગેવાન થઈ જાય નો હાલે તો ગામમાં આગેવાન થઈ જવું નગર સોસાયટીમાં હું થઈ જાવ પ્રેસિડન્ટ કઈ નો તો ઘરમાં માણસ ને આમ જોઈએ કઈક ગુસ્સો કરે ગુસ્સો કરાય છે માટે ગુસ્સો કરો છો કોની પર ગુસ્સો કરો છો તમારી જાતિ ઉપર કરો ને કે આપણે ઘણા બધા ભૂલો કરી જીવનમાં ન્યા માણસને ગુસ્સો નથી આવતો પોતા પર અને સામાન્ય નાનીક ભૂલ હશે ને આજે એક આનંદ ની વાત છે કે કાલે મેં એક સભા કરી અને સભાની અંદર મને તો કઈ ખબર નહોતી કોણ આવ્યું કોણ નહીં અને ઓડિયસ ને કોઈને ઓળખતો નતો ખાલી એમ જ મેં વાત કરી

એમને ભગવાનની દયા કે એમ છો કે ના ભૂલ મારી છે ને હામા વ્યક્તિને એમ છો મારી ભૂલ છે પતિ પત્ની અને સંપ થઈ ગયો થોડો આજે આપણી સભામાં બેઠા છે અમુક શું છે નિશાળ બાંધેલી દેખાય દવાખાનું બાંધી દીધું ચબૂતરો બાંધ્યો પણ અંદર અંદરના પ્રશ્ન છે ને એ પૈસાથી નથી સોલ્વ થતા ગમે તેટલું એજ્યુકેશન આપશો ને છોકરા છોકરીઓને ગમે ત્યાં દુનિયામાં જાઓ તમે ડિગ્રી આપશો છોકરાને કે છોકરીઓને જીવન જીવતા શીખવાડ્યું છે આજે માણસ તમે હું તમને કહું ને કેટલા ટેન્શનમાં જીવેશ બધા આમાંથી આપણે તો બધા ધર્મવાળા પવિત્ર માણસો છે ભગવાનના આદેશો પાળીએ છીએ કોઈ દારૂ માંસાહાર કે કોઈ પાપ એવા નથી સદાય ટેન્શન તો છે કે નહીં

માટલા વિસળવાના નથી હવે ફ્રીજ થઈ ગયા બાટલા પેલા આવી ગયા પાણી ઠંડુ કશું કરવા નથી માણસ કેટલી આમ લાઈટ ને આમ ચૂલા હળગાવવાના નહીં અને આવી સુવિધા ના ધોવાનું કેવું પેલા ઘરમાં થઈ ગયું પેલા કેવું હતું બાજ નાવા જવાનું ડબલું લઈને બાદ ટોયલેટ જાય કેટલી અત્યારે માણસ આગળ બધી સુવિધા હોય છે પણ શાંતિ હોય તો કેજો તમે અમેરિકા દેશ હાડી પાંચસો ટન ટેબ્લેટ રોજની ઊંઘવાની ઊંઘવાની ગોળીઓ કરોડ ની વસ્તી છે ટન ટેબ્લેટ રોજની વાપરે છે ઊંઘવા માટેની ઊંઘ નથી આવતી લોકોને આપણે ત્યાં જાગવાની ગોળીઓ દેવી પડે કથામાં અમુક જામી જશે ખુરશી ઘરે થી આવે છે કથા સાંભળવા આપણે આંખું દેખાય ને દૂર બેઠા કઈ નઈ ઝુપડા વાળા એમને ખટરા ને હોન વાગે તો ન ઉઠે સુખ્યા ખાધેલું પછી જાય ને ઊંઘ આવી જાય દુઃખ છે નું બીજું માણસ કેટલું ટેન્શન ચિંતાઓ અને બધા પ્રશ્ન છે ને ગામનો સરકારનો નહીં હોય ઘરના સભ્યોનું ટેન્શન હશે અને એ લોકોને તમારું ટેન્શન હશે મારી બાજુથી સિક્સ વન છે તમારી બાજુ છે નાઇન વન છે કોઈ રોંગ નથી એકાબીજીને સમજે ને એટલા જ પૈસામાં જો ગરીબ માણસ સંપ રાખે ને એને ઘરમાં આનંદ આવશે અને પૈસા વાળાના મન અંદર અંદર નહીં હોય ને સરખા તો બંગલામાં ને ગમે તેટલું મેનુ સારું હશે ને ગાડીઓ બધું જ મોબાઈલો ફ્રીજ મજા નહીં આવે જોજો ઘણી વાર સેટ ટેન્શનમાં હોય ગાડીમાં અને ડ્રાઈવર ખુશમાં બેઠા હોય જોજો તમે કચરા પોતાવાળી બેન એ મોજ કરતી હોય શેઠાણી બળતરા વાળી હોય છે આપણે હોય છે ને ભાગ્ય હવે નસવાડીના કાઠિયાવાડીમાં બરાબર ખેતી કરવા આદિવાસી ભાઈઓ કેટલા શાંતિથી ખેતરમાં રેડિયા વગાડતા હોય બેઠા હાવ શાંત એકદમ બોલે જ નહીં કાઈ બહુ બધા વ્યવસ્થિત રહેતા હોય અને ખેડૂત બળેતરા વાળો હોય છે માલિક દોડધામ કરતો હોય તો કુદરત કાન હરડી ભાગમાં ભાગ આખો દાડો શાંતિ જ ના હોય માણસ પોતે દુખી થાય અને બીજાને દુખી કરે બોર્ડર બાર જાય તો બધા નિયમમાં રહેવું મનને થોડું સેટ કરો પ્રશ્ન મનના છે તમે તમારા પરિવારને હું આપો છો સગવડ આપો છો સદગુણો આપ્યા આ છોકરાઓ નાના નાના બેઠા છે આ તો સત્સંગીના બાળકો છે આ લોકોને એની મમ્મી કે પપ્પા એ આરતી શીખવાડી છે પણ દુનિયામાં જો કરોડપતિ પતિ શેઠિયા હોય કે અધિકારીઓ હોય છે એના દીકરાને આરતી આવડે છે એક ધર્મકથનો પાનું ખોલે છે એક માળા ફેરવતા શીખવાડ્યું છે કેટલા પરિવાર તૂટે છે આજે આપણી બીએપીએસ નો એક ભાઈ એટલું વાંકું બોલે છે ને સુરતમાં અબોજોપતિ માણસ છે એટલું ખરાબ બોલે મંદિરોનો વિરોધ કરે મંદિર બાંધીને એનો એની બેય દીકરીઓ હાહરેથી પાછી આવી છે અને એટલું ટેન્શન છે

રાવણે શું કર્યું કોકની પત્નીમાં મન જોડ્યું રામ ભગવાનની પત્ની સીતા માતામાં હું થયું એના દેશનું પરિવારનું પોતાનું રોકડું પતન થયું છે દુર્યોધન એમ રાજ પાંડવો નું એના નવ્વાણું ભાઈઓ સહિત નાશ થઈ ગયો એક ખાવા બે ભાખરી જોઈ હું કામ બધા દુનિયાના પાપના પોટલા બાંધવા મહેરબાની કરીને હરામનો પૈસો કોઈ લેતા નહીં તમારા પરિવારને પરિવાર લુણો લગાડશે લુખો રોટલો ખાઓ ભગવાન નસીબ આય પૈ મળે આપણને કોકની હાય લેવી કોકને ઉલ્લુ બનાવવા છેતરવા એનો પાપ નહીં લાગે એના નસીબનું બચારો મજૂરી કરીને મહેનત કરીને ભેગું કર્યું એને ભેળ કરીને આગુ પાછું કરવાનું અને ગાડીયો લઈને ફરશો તો હું સુખી થશો એ ગાડિયો લઈને દવાખાને જઈશો કોર્ટમાં જઈશું ક્યાં થઈશું આનંદને શાંતિ છે ને કોઈ વસ્તુમાં નથી હું તમને પૂછું ધર્મ કઈ વ્યક્તિને મળો તો સુખી થાવ કયા સ્થાન માં જાવ તો સુખી થાવ હું ભોગવો હું ખાવ તો સુખી થાવી પણ બોલો નામ તમારું શું કેવું છે તમે એક ભાઈ બોલ્યા હતા મને સુરેન્દ્રનગર પારણ બહુ મોટી હજાર માણસ ની મહાનસરી તે એક ભાઈ કે પૈસા મળે ને તો સુખી થઈ બરાબર છે છે એની વાત તો સાચી પૈસા મળે તો સુખી નો થાવ સગવડ મળે તમને મેં એને પૂછ્યું સબરીભાઈ સુખી હતા કે રાવણ તો કે સબરીભાઈ શાંતિ કોના હૃદયમાં હતી સબરીભાઈ ને નાના છોકરા સબરીભાઈ બોલે આમ જુઓ

અમે ભણતા ઇન્દિરા ગાંધીનો પાઠ આવતો પછી ગાંધીજીનો આવે નરસિંહ મહેતાનો સબરીબાઈનો બધા પાઠ એટલે આવે પાછા અને એનો લેખ આવે ટૂંકમાં તમને બધાને ખબર હશે ગાંધીજીનો ફોટો આવે ને હાડી પહેરાવે કેશ પેનથી છોકરા અમુક અને ઇન્દિરા ગાંધીનો પાઠ આવે મૂછો દોરે ઇન્દિરા ગાંધી ગાંધીજી ખરાબ છે એવું નથી કેતો અમુક છોકરાના ના સ્વભાવ એવા હોય પણ નરસિંહ મહેતાને ને ચાળો ન કરે સબરીભાઈ ને એ ભગત ક્યાં પગેલા ગો આજે લોકોના હૃદયમાં સ્થાન છે રોડ ઉપર નહીં બિલ્ડિંગ ઉપર નહીં સ્કૂલમાં કે કોલેજમાં કે રસ્તા ઉપર અંદર એકવી લાખ વર્ષ પછી લોકો ભૂલે છે ને કોઈ પણ વ્યક્તિ સારું ને સાચું જીવન જીવવું જોઈએ કોઈ પણ ધર્મ હો તમે પછી રાષ્ટ્ર પ્રમુખ હોય કે ધર્મ ગુરુ હોય કે ભિખારી હોય કે ગરીબ જીવન કોઈ દે ખોટું જીવાય નહીં ખોટું જીવન જીવીને આ દુનિયામાં એક વ્યક્તિ સુખી થયો હોય તો તેમ નામ બોલો કોઈ પણ જેને ખોટું કર્યું છે ને એટલું નહીં હાલ ઉછાવા દઉં જેના દુનિયાની તમામ સંપત્તિ ને છે એ માણસે જીવન છે જો એમાં સુખ હોય તો માણસ સુખી જોઈએ કે નહીં અઠોતેર વસ્તુઓ જેના નામની અમેરિકાની માર્કેટમાં વેચાય એની કંપનીની એનું ડોનેશન એની ઘડિયાળ એના નામની જીન્સના પેન્ટ બુટ ટુપ બ્રશ કંપડ ટી શર્ટ એના નામનું પોડેક બહાર પડે અઠોતેર આઈટમ અને સૌદ ગેસ નું હોના પતરું ગાડીને સાચા હીરા પેન્ટર કરેલા એવી પાંચ ગાડીઓ રાખી અબજ ડોલર નાની ઉંમર વ્યક્તિ કમાઈ ગઈ હતી તમે નામ સાંભળ્યું છે એલવી પેસી ભગવાન કહેવાય અમેરિકાનું બત્રીસ વર્ષની ઉમરે લમણામાં ગોળી મારીને જીવન ટૂંકાયું છે હું ખુટું માણસના જીવનમાં કયો ગમે તેટલું તમે ભેગું કરીએ ને દુનિયામાં આપણે ગરીબ છીએ એનો અર્થ એવો નહીં માનવો કે નાના છીએ આપણે તમારામાં સદ્ગુણ છે તો દુનિયામાં તમે મહાન છો નરસિંહ મહેતા મહાન થયા સદ્ગુણથી થયા પૈસાથી સત્તાથી નથી થયા ભીખારીઓના મંદિર થાય છે જલાના બાપા ભીખ માંગતા સબરીબાઈ મીરાબાઈ દુકેશનુમાન સળકાટ બહુ આવે ડીમ પડી જાય આ દુનિયા બધી હાવ ખોટી છે તમારા હગાવાલા હાવ ખોટા છે સ્વારથી કોઈ નથી કોઈનું દુનિયામાં નકલી વસ્તુને છોટી ગયા આપણે પ્લાસ્ટિક ના સફરજન ને બચકા ભરો હું અવાજ જવાનો છું શાંતિ ને સુખ ને પરમાત્મામાં છે જીવન એવું બનાવવું પડે એ જ અગત્યનું છે કથા કરવી હેલી છે હું પ્રવચન કરું ને એ સહેલું છે બોલવું કથાકાર હોય ને તો જીવન સરખું ન જીવી શકે એ ખાલી નોલેજ આપે દૂધ ઉપર પુસ્તક લખે દૂધ ભાળવી ન હોય એક ભાઈ એ પુસ્તક લખ્યું છે છૂટાછેડા ન થાય એના માટેનું પુસ્તક મુંબઈ થી બહાર પાડ્યું પાંત્રી લાખ કોપી વેચાણી છે ને પતિ પત્ની વાંચે ને તો ઘર્ષણ થયા હોય ને તો એકા ને પણ એ ભાઈ બત્રીસ વર્ષની ઉંમરે છૂટા છેડા લીધા છે નથી કામ લાગતું જ્ઞાન આપણું તેમ બધા નથી જાણતા વ્યસન નહીં કરાય ચોરી નો કરાય ગુસ્સો ન કરાય પાપ ન કરાય ભેળસેળ નો કરાય કોઈની બેન દીકરી સામે જોવાય નહીં ખરાબ નથી બધા જાણતા રાવણ નહોતો જાણતો જ્ઞાની હતો માણસ બ્રાહ્મણ હતો વેદ ભણેલો માણસ હતો દસ હજાર વર્ષ તપ કર્યું છે એની મહાદેવજીને પ્રસન્ન કર્યા બ્રહ્માને પ્રસન્ન કર્યા વેદ ઉપર ભાષો લખ્યા માણસે પાપ પાપ કેવા કે શું છે એક ભૂલ માણસે કરી અને અહંકાર સીતા માતા બસ પરિણામ કેવા ખરાબ આવ્યા એના અને સીતાને અડી ગયો પછી જિંદગીમાં આઠ મહિના સીતા માતા નવ દસ મહિના લંકામાં રહ્યા છે નિસહાય કોઈ નો તો એની જોડે હોમગાર્ડ વાળો ન તો લાકડી કોઈ નહીં રાવણ હાથ પકડીને લઈ ગયો રૂમમાં થઈ જાય લંકા ભાઈ રાવણ પણ સતી હતા ધર્મો રક્ષિત રક્ષ ધર્મનું રક્ષણ કરો તો તમારું રક્ષણ ધર્મ કરશે ધર્મને તોડશો તો આપણે તૂટી જશું અને જેની ધર્મ તોડ્યો છે એ તૂટી ગયા છે રાજાઓ મોટા મોટા જુઓ

તમે વાંચો નવનીત સમર્પણ બે હજાર અને ત્યાંસીનું સપ્ટેમ્બર મહિનાનું ગાંધીજીનો લેખ આવે છે રડે છે ગાંધીજી ભડકે બળું છું શાંતિ નથી મને એકલો અરણ્ય રુદન કરવું રૂમમાં બેઠો બેઠો કોઈ નરસિંહ મહેતા રડ્યા છે પસ્તાણ જ ભગવાનના માર્ગે હલેલી કોઈ વ્યક્તિ પસ્તાણી હોત તો કહ્યો બાકી વિવેકાનંદ સ્વામી પણ લખ્યું છે કે મેં આ સમાજનો કર્યું ને કે તમારા આત્માનું કલ્યાણ કર્યું હોત તો ઘણું સુખી હોત એના પુસ્તકમાં લખ્યું છે પણ ભગવાનના માર્ગે હાલીને કોઈ પસ્તાણો કા સત્સંગ કરીને પસ્તાણો છું અમે કોઈ સાધુ પસ્તાણ ઘર છોડી માર્ગ સાચો છે સાચા માર્ગે આપણે ચાલી નથી શકતા એ આપણી મજબૂરી છે પણ વસ્તુ તો સાચી છે જોજો તમને ગમશે નરસિંહ મહેતા ગમે કે નથી ગમતા બધે આપણા ગામમાં નથી થયા આપણા હગાય ને કંઈક પાણી ટાંકી નથી બાંધી બસ પણ નરસિંહ મહેતાને કોઈ ગાળ્યું દે બધે ને ભાવ અને કોઈ કથમ મોડ આવ્યા હોય અને તમે એમ બોલો ઓહો દુર્યોધન ભાઈ આ બાજુ આવો અહીં બેસો રાજા હતા ને તો ગાળ્યું દીએ આપણે મને દુર્યોધન કીધું જો માણસના નામની એલર્જી થઈ ગઈ કારણ કે ખોટું જીવન જીવો એટલે દુર્યોધન કોઈ ઘરમાં નડવા આવ્યો છે કે કોપણ કરી ગયા પણ એ માણસ સારું જીવન ન જીવે ને કોઈને ન ગમે આ છોકરાઓ છે કિશોરો યુવાનો વ્યવસ્થિત ભક્તિ કરતા હોય ચારિત્રવાન હોય ને તો આખા સોસાયટીના ગામ નહીં ગમશે અને પોતાનો છોકરો રોંગ હશે ને તો એને મા બાપ નહીં ગમે સૂર્યને ક્યારેય બેટરીથી જોવા ના પડે મોગરાના ફૂલને પરફ્યુમ ના છાંટવું પડે પરફ્યુમની દુકાને બોર્ડ ના મારવા પડે જીવન એવું બનાવવાનું સુગંધી એટલે કે પરફ્યુમ છાંટી સુગંધ નથી બનાવવાનું સહન કરો નીતિમય જીવન જીવો લોકોને મદદરૂપ થાવ કોઈ પણ સ્ત્રી હોય ક્યારેય ફસાવાનું નહીં અને એક રોંગ માર્ગે હોય ને તો એને પગે લાગીને કહેવાય કે તારી જિંદગીમાં જો ટેન્શન થઈ જાય દુઃખી થાય તું તારો પરિવાર તૂટી જશે તો આ માર્ગ બંધ કરી દે આ તો માણસ ને આજે કેટલા બધા પ્રશ્ન મોબાઈલ ને તેમ જુઓ તમે કેવું હાલે છે કોલેજોમાં બીજે તીજે છોકરા ભણે છે પણ શું કરે છે આજે મા બાપ ને કઈ ટેન્શન રહેવાની જાતે લગ્ન કરી નાખી પૂછે જ નહીં અને મોબાઈલ એવું છે ને કે માણસ ને એટલું બધું એ થઈ ગયું છે ને માલિકા દુનિયાનો કચરો જો જો જ કરે મોબાઈલ એક વ્યવહાર ને વ્યવસ્થા માટે છે પણ આ બધા સાધન ટીવી ઘરમાં આવી ગયા ઘરને મંદિર બનાવવાનું છે ઘરમાં ભગવાનની આરતી થાય ભગવાન થાળ થાય સત્સંગ થાય વાંચન થાય એની બદલે ભવાઈ આવી ગઈ ઘરમાં ફિલ્મો થિયેટર બની જાય ઘર ધ્યાન નો રાખો તો હું દીકરા નાના નાના છોકરા કેટલા બેઠા થાય પેલી લાઈનમાં કેટલા નિર્દોષ બાળકો છે આ પવિત્ર કોણ એનામાં નાખશે ધર્મના સંસ્કારો આ છોકરાને ખબર છે શું છે એન શું ખબર પડે એની મમ્મી એને કપાળમાં તિલક સાલો કરી દે પ્રેમથી પૂજા કરાવે એને આરતી આપે માથામાં તિલક સાલો કરીને અરીસો આપે લાંબો હાથ કરીને ભગવાનના ચરણે અડાડે આરતી શીખવાડે કેટલો વાલ કરે ભગવાને થાળ ધરાવે બેસે ખોળા બેસીને પૂજા કે માળા કરે એ છોકરો કેટલો તૈયાર થાય ધીરે ધીરે આ તો છોકરાને રિમોટ આપે ત્રણ વર્ષના છોકરા અને કે છોકરો કેટલો છે ચેનલો આવડી ટીવીની મોટા થઈને તમારી ચેનલો ફેરવી નાખશે આવું શીખવાડવાનું બિચારા બાળકોને હું એવું કરાવી સંતોને પગે લગાડીએ બાળ મંડળમાં લેવાને મૂકવા જવું જોઈએ શિશુ મંડળ વાળે છે આપણે નાના નાના આ બધું ઇન્વેસ્ટ છે જેમ પ્લોટ રોકો છો તમે શેર શેરબજારમાં રોકો સોનું રોકો છો લોકરમાં આ છોકરાને સંસ્કાર આપો ને તમારું ઇન્વેસ્ટ છે આ ભવિષ્યમાં એમાંથી જ કમાણી થશે આની નગર તમારી કમાણી બધી ફૂંકી મારશે આ કમાણી કરીએ છે ને તો ખોટા રસ્તે વાપરી નાખશે કાલે અમારે જો ધ્યાન નહીં રાખો તો

હવે એને પેલા તું ખાવા પીવે છે ભાઈ સર કે મારે કેટલું જીવવાનું છે એને વાત કરો ને કે થોડુંક જીવવાનું છે પીન પૂરું કરું તમારે માણસો આવી રીતે છોકરા સુધરે મન કયો આજે તમે છોકરાને કેટલી શિખામણ આપો કોઈ જે શિખામણ દેવી આ બધા યાદ રાખજો હૃદયમાં કોઈ છોકરાને શિખામણ દેવાની જ આ બાળકોને મોટા ભાગના પતિ પત્ની બાળકની હાજરીમાં ઝઘડો કરે છે ઘરમાં જીભાચોડી કરે છે સાચી વાત છે કે નહીં છોકરાઓ તમારા મમ્મી પાપા જ ઝઘડતા હાચું બોલી જાઓ મંદિરમાં ભગવાન બેઠા હાચું નહીં બોલે ને એને પાપ લાગશે બોલા ચાલી એટલે પોલીસ બોલાવે એવું ન ઝઘડે પણ બોલા ચાલી થાય છે કે નહીં બસ હવે જો હાચું બોલવા મળે જો અને છોકરા પોલીસી થઈ ગયા જો કેટલી ટ્રેનિંગ આપી છે ને કે આ મુઠી બાંધી રાખવી ઘરની હવે આ બધું તમે ઘરમાં કરો ખાવા માટે એક ચા પીવા હાટું હગાવાલેની નિંદા કરવી જૂઠું બોલવું હું જીવન આપણું મોડે હું ટીવી માં મોબાઈલ લઈને બેહવું મોડા ઉઠવું એની પત્ની આરતી કરી જો ભાઈ ટીવી લઈ ઓન કરીને બેઠો હોય મોબાઈલ લઈને બેઠો હોય સોફા ઉભો આરતી માં ન આવે હું છોકરો તમારો તંબુરો શીખે તમારા માંથી પછી કે અમારો છોકરો આમ છે ને આમ છે તમને તમે થાળ ગાવા બેહો જ ઘરમાં કહી દે રવિવાર બેહો રજન તાડે તમને હોય ધર્મમાં પ્રમુખ સ્વામી મહારાજનું નામ સારા વિશ્વમાં કેમ આવ્યું છે હું એની પ્રવચનો આ પાસે સંગીત વગાડ્યું છે એનામાં કોઈ કળાઓ હતી એવી જીવનમાં હું એક પુસ્તક લખ્યું નથી એક લેખ લખ્યો નથી કઈ કીર્તનકારની ની કોઈ એવા પ્રવચનકાર ની પ્રમુખ સ્વામી દસ લાખ માણસોને વ્યસન છોડાવ્યા સમાજમાં તમે એક જમાની નહીં છોડી શકો ભાણિયાને કે છોકરાને આજે એક સંત પાસાઠ દેશોના માણસોને સારા માર્ગે દોર્યા છે છ છોપડી ભણેલી વ્યક્તિ હું હતું એનું હૃદય શુદ્ધ હતું અને શુદ્ધ હૃદય હોય ને એમાં ભગવાન કામ કરે ચોખા પાણીમાં સૂર્યનારાયણ દેખાય મન હોય આપણા છોકરા ને બે શાળા નોકરી એની મમ્મી ને તો અમુક જ બોલતા આવડે તોફાન કરીશ ની વાંચવા બે જા ધમાલ કરે છે આમ છે બસ બે એનું હાલતું હોય કેસેટો દિવસ બસ એટલો છોકરા છે નાના તે તો કરે છે બિચારા થોડુંક નો કરે તેમ પેલેથી આવડે આવા આવો આવા બેઠા હોય પહેલાથી હતા છોકરા કેટલો વાલ કરવો પડે કેટલો પ્રેમ આપવો પડે બાળકોને પણ માણસ ટેન્શનમાં જીવે બાળકોને પ્રેમ આપીએ કે મગજમાં બધું વાયરસ ઘૂસી ગયા હોય કોમ્પ્યુટરમાં વાયરસ આવે ને પછી ડેટા હારા વાયર આવતા જ નથી હાચા કેટલાય બધા અંદર ભરીને આવ્યા હોય ઘર ઘરમાં પછી છોકરો દોડા દોડે પપ્પા આવ્યો આખો ભાઈ તારે મમ્મી કે જતો રે ભાઈ શાંતિ કારણ કે ભાઈ ભરીને આવ્યા છે કેટલું બધું આગું પાછું તબિયત બગડે ને એટલે અનકોટે નો ભાવે આપણને મન બગડે ને એ કઈ મજા ન આવે પૈસાથી આરસ નાખ્યા ને ફર્નિચર કર્યા ને એસી લાવ્યા બરાબર છે સંસ્કાર લાવ્યા ઘરમાં ધર્મ લાવ્યા ધર્મ લાવ્યા તો ખાલી અગરબત્તી બોલવામાં આવે જમવામાં આવે વ્યવહારમાં આવે બધાયમાં આવે આજે હિન્દુઓ છીએ આપણે કેમ કપાળ કોરા લઈને બેઠા છો શરમ છે નહી આવે છે આપણને કોઈ મુસ્લિમ એનો ધર્મને છુપાવે છે હું નથી કેતો બધા સ્વામિને કરો તમારે જે ધર્મ હોય એનું કરો હિન્દુ છીએ આપણે નહીં અગિયાર આપણે અમુક તે બોલાય નહીં કે પછા પછા વર્ષના ના આરતી નથી આવડતી પછા વરસ થયા હોય એક મોટા શિક્ષણ અધિકારી આરતી આપી ઊંધી આરતી ઉતારે ઊંધી આપણે ખબર પડી જાય ભાઈ કોઈ દીવો નથી કર્યો લાગતો હવે છોકરો શું કરશે ગયો બુટ પહેરીને પૂજા કરી ઠાકોરજીની એટલે આદિવાસી ને ખબર પડે ચંપલ કાઢીને ઠાકોરજીને સાંજલા થાય ઘરમાં જ આપણે ના શીખ્યા હોય શું શીખવાડવાનું છે ફર્યા કરવાનું મોબાઈલ ને ટીવી ને સોફા ને કપડા ને આ હટર બટર બધા અમુક હોય ને છોકરા સ્કૂલ બેગ બદલે ને સાયકલ ધોયા કરે ને પૂઠા બદલ્યા કરે પૂછે ભણવામાં કશું ન ના હોય એવું બધું કર્યા કરે એમ આપણે છે ને આ બધા રમકડા છોટી ગયા આવા બધા ને બૂટ ને આ ને આવા વાળ કપાના વચ્ચે તો પેલા વાળ કપાય પેલા ખિસકોલા ખાઈ ગયા હોય એવા ખબર એક ફૂંફડું હોય આજુબાજુ બધા બોલું કરી ના હોય એટલા ખરાબ લાગે આ એક્ટરો બધા આદર્શ બની જાય કોક એટલે બધા છોકરા સડી જાય એમાં આદર્શ છે કે આવા મહાન પુરુષો આ જો સુખી પુરુષો બધા ભગતજી મહારાજ દેખાતા બેઠા બેઠા હતા ને ભગતજી મહારાજ વ્હાઈટ કપડે છે દરજીના દીકરા હતા ચારસોડી ભંડેલા પાસઠ દેશો માં એની પૂજાઓ લાખો પચીસ લાખ માણસો કરે છે હું ભણ્યા તને શું કરી ગયા આગળ આપણે આવવાનું હોય સમાજ આગળ લાવે મને એક ભાઈ મળ્યા ને એ કે ધોળા લુકડે હોય ને ભગતજી મારે આ ભાઈ અંદર આ ભાઈ કોણ ગયા અંદર સિંહ એ ભાઈ છે તને શું ખબર પડે ભાઈ બેહી ગયા ગમે તે બેહી જાય માણસો પ્રશ્ન પૂછે તો ખબર પડે મગજ એનું કેટલું કામ કરે ચાર વરસ ઊંઘ્યા નથી વ્યક્તિ દિવસ રાત જોલું ખાતું નથી બે દાડા પાસ નિર્ધળી દાડે એક ટાઈમ રોટલો બપરે ખાલી તેવીસ કલાક સેવા કરી કેટલા તિરસ્કાર ને અપમાનોને માર સહન કર્યા છે કોઈનું વાંકું બોલ્યા નથી કોઈના માટે અભાવ નથી જોઈને ભગવાનને નો રાજી થવું હોય ને તોય થઈ જાય સબરીબાઈ ની વાત માલવી રામાયણમાં સાઠ વર્ષ સુધી રામની રાહ જોઈ છે વાલ્મીક ઋષિ હતા ને ઓલા એના માતંગ ઋષિ બાર માસી બોર થતા એના અને બોર એના ઋષિ કીધું કે રામ ભગવાન તારા બોર ખાશે એક વાર આવી રોજ વીણી આવે રોજ રાહ જોવે આજે રામ આવશે 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 એ વખતે ફોન નહીં પૂછે ભાઈ ક્યારે આવવાના છો કે આ આઠ વર હુંધી રાહ જોઈ ભગવાન આવવું પડે કે ન આવવું પડે નગર એટલી બધી બોરની હાઇલાઇટ થાય હવે ઈ વખતે મોટા બોર હતા પેલા આઈબિડ જીણા બોર છણી બોર પેલા એમાં સાખેલામાં હું જો 80 ટકા ઠળી જાય હવે ઈ પાંચ બોર રામે ખાતા કઈ ટેમ્પો ભરી નથી સપ્લાય કર્યા એમાં તો બોર બોર તમારે વેવાય ને કેટલું ફ્રૂટ સલાડ ખવડાવવા ને શીખણ ખવડ કોઈ કાકોય પૂછતું નથી અને સુડા શેડા કોકવાર થઈ જાય ક્યાં બીજ લેવા જાવ આ બધા ઠુકણા હાંધા છે ખોટું બધું સબરી બાઈ 8 વર્ષ સુધી એ કલ્પના કરો રામાયણમાં લખ્યું છે કેટલી શ્રદ્ધા એ બેન ને છે ત્યારે દુનિયામાં હાઈલાઈટ થઈ છે તમારે ઘરે સંતો પધરામણી આવવાના હોય કઈક જૂસ બનાવ્યું હોય કદાચ દસ મિનિટ મોડા પી જાય કે નહીં આવેલો આપણી શ્રદ્ધા તો સખત હોય છે બધી બધા ભાગશાળી તો બનાવતા જ નથી પણ કઈક બન્યા કદાચ થી સબરીભાઈ ને બધા ભક્તો થઈ ગયા ભગતજી વાત કરી સાસરીજી મહારાજ તેતાલીસ વર્ષની ઉંમરે વડતાલ માંથી નીકળ્યા છે ને વડતાલ માંથી નીકળ્યા નથી દુઃખ પડ્યા એટલે નથી નીકળ્યા એને તો ઝેરે આપ્યું છે ખુયાઈ માર્યા છે આ કપડાં ખેંચીને ધોળા પહેરાવ્યા બે વરસ સુધી કોઈને ફરિયાદ કરી નથી કોઈનો અભાવ લીધો નથી કોઈની પર ગુસ્સો નથી આવ્યો નહીં એ પુરુષ સ્થિર હતા હોનાને કાટ લાગે નહીં હોનાનો દોરો ઢીલો અકડ થાય જ નહીં બધી ઋતુમાં એક હરકો નહી સાસી મહારાજ આખા વડતાલ સમ્રાજ્ય ની આખા ભારતમાં નામ ગણાય અને પુરુષો માટે આપણે માં કઈ ખબર ન પડે મહાન પુરુષો સાસિ માં પૃથ્વી બધું સહન કરે અસત્યનો ભાર સહન નહીં કરે જો અક્ષર પુરુષોનું જ્ઞાન ખોટું હોય અને અમે કોઈ સંસ્થાને પાછી પાડવા કે ઈર્ષાથી અલગ થયા હોય અમે માન મોટા માટે અલગ થયા હોય તો પાંચસો પરમસો ને માર્યા મને પાપ લાગે કે છે સાસ્રી મહારાજા બોલ્યા છે એનો ફોટો નથી પાડવા દીધો એની જય નથી કોઈ બોલાવા દીધી એને પડી જ નથી એક સાચું જ્ઞાન આપણને ભગવાનના માર્ગે જીવો છે એનું કલ્યાણ થાય એના માટે અક્ષર અને પુરુષોત્તમ જ્ઞાન સાચું જ્ઞાન છે શાસ્ત્ર લખેલું એ આપણને આપ્યું હિન્દુ ધર્મમાં બધે લક્ષ્મી નારાયણ નર હોય છે કે નહીં

ભગવાન ને નજીક ને રહેનારા ભગવાનની મરજી ના જાણનારા એ આ પુરુષો આપણને જેમાં બાળક હોય નાના છોકરા એની સફાઈ કોણ કરે એને પપ્પા માથું વળી દે ઓળી એને મમ્મી કરે ગોબરો હોય ને તો મમ્મી આગે જતો રહે એ માથું વળે ને કઈક પાવડર લગાવે ને કપડાં હારા પહેરે પછી પપ્પા ખોળા બિહાર ફરવા લઈ જાય ખવડાવે રમાડે ગોબરો હોય તો હું કે તારે મમ્મી આગળ જા સંત છે ને આપણી માં છે આપડા અંદર ની સફાઈ કરે છે વ્યસનો કામ ક્રોધ પછી ભગવાન આપણા પિતા એને ખોળામાં આપણે સ્વીકારે આજે પ્રમુખ સ્વામી વ્યસન તો મુકાયેલા છે પણ સ્વભાવ કેટલું સમાજમાં કામ કર્યું છે કેટલું કામ કર્યું છે કોઈ નો કરીએ કે મોટા સમાજ સેવકો દુનિયાના બધા ભેગા કરો દસ લાખ માણસો ને વ્યસન છોડાવ્યા એ સમાજ સેવામાં પૈસા કેટલા પચાસ રૂપિયાનું વ્યસન ગણો રોજના પાંચ કરોડ થાય મહિને દોઢસો કરોડ ની સમાજ સેવા કોણ કરે છે દુનિયા દર મહિને દોઢસો કરોડ ની અને એક વ્યસની હોય ને દહ ને કરાવતો હોય પાછો એના ઘરમાં ડખા થાય વધારાના રોગ થાય સ્વામી બાપાએ કેવા કામ કર્યા છે હિન્દુઓ ધર્મ ને દુનિયામાં આમ હાઈલાઈટ કરી દીધી દુનિયાભરમાં વિદેશોમાં કોઈ ગણે નહીં આપણને ત્યાં ભારતની શાન વધારી દીધી બાપાઈ અને કેવા સાધુઓ બનાવ્યા જો ધન શ્રીના ના ત્યાગી એક હજાર સાધુઓ બનાવ્યા છે